સૌથી અગત્યનો અને મહત્વનો કહી શકાય એવો ઉદ્યોગ એટલે પરિવહન ઉપકરણ ઉદ્યોગ, જેની અંદર જુદા જુદા જે પરિવહનો છે એની અંદર પહેલું આપણે લઈએ રેલવે. તો ભારતનું સૌથી મહત્વનું મુસાફરી માટેનું જો કોઈ એકમ હોય તો તે છે રેલવે ઉદ્યોગ. કારણ કે સરળતાથી અને ઝડપથી માનવીની હેરાફેરી માટે અને એક સ્થળેથી બીજા સ્થળે વ્યક્તિને પહોંચાડવા માટે, મુસાફરોને પહોંચાડવા માટે રેલવે ઉદ્યોગ એ ભારતનું આગવું સ્થાન ધરાવે છે. ભારતની અંદર જે રેલવે છે એ રેલવે દુનિયાના મહત્વના રેલવે છે એની અંદર સમાવેશ કરવામાં આવે છે. અને આ રેલવે ઉદ્યોગ છે તે ઉદ્યોગની અંદર રેલવે એન્જિન છે એ અગત્યનું સ્થાન ધરાવે છે. ભારતમાં ત્રણ પ્રકારના રેલવે એન્જિનો બનાવવામાં આવે છે. એક વરાળ દ્વારા ચાલતા રેલવે એન્જિન, બીજા છે ડીઝલ દ્વારા ચલાવવામાં આવતા રેલવે એન્જિન, અને ત્રીજા છે વિદ્યુત આધારિત રેલવે એન્જિન. ત્યાર પછી રેલવે આધારિત આ એન્જિનો છે એમાં પહેલું જે ક્રમ છે એ ક્રમની અંદર વરાળ આધારિત રેલવે એન્જિન છે એ હવે ઘટી ગયા છે. અને માત્ર ને માત્ર એમ કહી શકાય વર્લ્ડ હેરિટેજ સાઇટના મહત્વના કેન્દ્રો છે ત્યાં જ વરાળ આધારિત કેન્દ્રની અંદર કે સ્થળો ઉપર આ એન્જિનો જોવા મળે, એ સિવાય તમને ક્યાંય જોવા મળશે નહીં. અને એનું સ્થાન લીધું છે ડીઝલ એન્જિને. વર્તમાન હાલની વાત કરીએ તો પણ આ ડીઝલ એન્જિનને બદલે વિદ્યુત એન્જિનો છે એ રેલવેની અંદર પરિવર્તિત થવા લાગ્યા છે, જેથી કરીને પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય. એટલે વિદ્યુત એન્જિન છે એ આજે બધી જ ટ્રેનોની અંદર એ લગાવવામાં આવે એવા પ્રયત્નો સરકારની અંદર થઈ રહ્યા છે. તો આ ત્રણ પ્રકારના રેલવે એન્જિન, વરાળ, ડીઝલ અને વિદ્યુત. આ વરાળ એન્જિન છે એ પ્રાચીન સમયની અંદર પહેલાં શરૂઆતના જે રેલવે એન્જિનો હતા એની અંદર ઉપયોગ થતો હતો. અને આપણે તમે દાર્જિલિંગ છે, પછી સિમલા છે, કાલિકા, એ બધાએ ટ્રેનોની અંદર હેરિટેજ સાઇટ છે ત્યાં જ આવા પ્રકારના એન્જિનો જોવા મળશે. બાકીના સ્થળોએ ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિન છે એ પરિવર્તિત થયેલા જોવા મળે છે. ભારતના જુદા જુદા સ્થળો ઉપર રેલવે એન્જિન જે બનાવવામાં આવે છે આ ઉદ્યોગ વિકાસ પામ્યો છે. એમાં ભારતના મુખ્ય કહી શકાય એવા ઉદ્યોગોની અંદર પશ્ચિમ બંગાળની અંદર આવેલું મિહિજામની અંદર ચિત્રાંચન લોકોમોટિવ વર્ક્સ, ત્યાર પછી બીજા નંબરનું રેલવે એન્જિન ઉત્પાદન કરતું કેન્દ્ર વારાણસીની અંદર ડીઝલ લોકોમોટિવ વર્ક્સ, અને ત્રીજું છે જમશેદપુરની અંદર ટાટા લોકોમોટિવ વર્ક્સ. આ ભારતના મુખ્ય રેલવે એન્જિન ઉત્પાદન કરતા કેન્દ્રોના નામ છે. નકશાપૂર્તિની અંદર આ ત્રણમાંથી આપણે કયા સ્થળ ઉપર આવેલા છે યાદ રાખવાનું છે. આ રેલવે એન્જિન ઉત્પાદન કરતા કેન્દ્રો છે, પરંતુ રેલવેના અંદર જોડવામાં આવતા મુસાફરી માટેના ડબ્બાઓ છે એ ડબ્બાઓ પાછા જુદા જુદા સ્થળો ઉપર ભારતની અંદર બને છે, જેની અંદર મુસાફરીના ડબ્બાઓ પેરામ્બુર, બેંગાલુરુ, કપૂરથલા, કોલકાતા વગેરે સ્થળોએ બનાવવામાં આવે છે. તમિલનાડુની અંદર પેરામ્બુર, કર્ણાટકની અંદર બેંગાલુરુ, પંજાબની અંદર કપૂરથલા અને પશ્ચિમ બંગાળની અંદર કોલકાતા સ્થળોએ ઉપર આ જુદા જુદા માણસને બેસીને જે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય એવા મુસાફરીના ડબ્બાઓ છે એ બનાવતા કારખાનાઓ છે એ શરૂ કરવામાં આવેલા છે. તો એ છે ભારતનો મહત્વનો કહી શકાય એવો ઉદ્યોગ એટલે રેલવે.